ઓમ નમો નારાયણ, હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં. આજે આપણે બનાવશું કાચા ટમેટાનું ભરેલું શાક. કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા માટે આપણે આ કાચા ટમેટા લીધા છે, જે દેશી ટમેટા આવે છે એ આપણે 11 નંગ લીધા છે, અને આ આપણે ચવાણું લીધું છે, જે મિક્સ ચવાણું આવે એ આ એક વાટકો એટલું. થોડાક આપણે કાચા સિંગદાણા લીધા છે, અને એ એટલા આપણે સફેદ તલ લીધા છે 3 ચમચી. આપણે આદુ મરચાં અને લસણ આ મિક્સ આપણે આ રીતે વાટેલો લીધું છે. 3-4 મરચાં અને થોડોક ટુકડો આદુ અને લસણ આપણે એ ક્રશ કરી લીધું છે. આપણે થોડાક લીલા ધાણા લીધા છે, અને થોડાક આપણે કાજુ લીધા છે, અને થોડાક આપણે મગજતરીના બી લીધા છે ગ્રેવી માટે. આપણે 2 ચમચી લાલ મરચું લીધું છે કાશ્મીરી, 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, થોડીક આપણે હળદર લીધી છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે વઘાર માટે, અને થોડીક આપણે લસણની કરીઓ લીધી છે વઘાર માટે, અને થોડીક હિંગ લીધી છે, 1 ચમચી આપણે ખાંડ લીધી છે, કેમ કે આ ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે. ખાલી આનાથી મીઠો સ્વાદ નહીં આવે પણ ટેસ્ટ સારો લાગશે. આપણે તેજપત્તા લીધા છે 3, અને 3 આપણે લાલ મરચાં લીધા છે વઘાર માટે. આપણે 3 ચમચી દહીં લીધું છે ગ્રેવીમાં નાખવા માટે. તેલ જોશે આપણે વઘાર માટે, અને પાણી જોશે. તો પહેલાં આપણે આ કાજુ ને સિંગદાણા ને એ બધું મિક્સરમાં વાટી લેવું. તો આ આપણે મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ કાજુ નાખી દેવું અને સિંગદાણા નાખી દેવું અને આ મગજતરીના બી નાખી દેવું, અને આમાં આપણે સફેદ તલ નાખી દેવું. આ બધું આપણે પીસી લેવું. તો આ આપણે પીસી લીધું છે આ રીતનું, આને આપણે કાઢી લેવું. આપણે ગ્રેવી આની જ બનાવવાની છે, એટલે મસાલો આપણે વધારે જોઈશું. આ બધું આપણે પીસી લીધું, હવે આપણે ચવાણું પીસી લેવું. આમાં આપણે ખાંડ નાખી દેવું થોડીક. આ ચવાણું તીખું છે એટલે, મીઠું ચવાણું હોય તો આપણે જરૂર નહીં પડે. આને આપણે પીસી લેવું. આ આપણે ચવાણું આ રીતે પીસી લીધું છે, અને આપણે એમાં કાઢી લેવું. હવે આપણે આમાં બધા મસાલા નાખશું. તો મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, ને ધાણા જીરું નાખશું, થોડુંક આપણે ગ્રેવીમાં નાખશું, અને લાલ મરચું નાખશું, થોડીક આપણે હળદર નાખશું, ને લીલા ધાણા નાખશું. અને આપણે આમાંથી આદુ મરચાં અને લસણ એ નાખશું, થોડુંક આપણે ગ્રેવીમાં નાખશું. હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું 2 ચમચી જેટલું, અને આપણે બધું મિક્સ કરી લેવું. આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લેવાનો. આ રીતનો આપણે થઈ જવો જોઈએ, એમ જરૂર પડે તો 2 ચમચી બીજું આપણે તેલ નાખી શકીએ. આ રીતે આપણે થોડુંક તેલ હજી નાખશું, કેમ કે થોડોક છૂટો લાગે છે આપણે મસાલો. આ રીતે આપણે એકદમ બંધાઈ જાય એવો થવો જોઈએ એમ, આ રીતનો. તો હવે આ મસાલો આપણે સાઈડમાં રાખી દેવું.
તૈયાર થઈ ગયો મસાલો આપણો. તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ ટમેટાને કાપી લઈશું એમ, કે આમાં આપણે મસાલો ભરવાનો છે. તો આપણે ધોઈને તૈયાર રાખ્યા હતા ટમેટા, તો પહેલાં ઉપરનો ભાગ છે એ આપણે કાઢી નાખીશું થોડુંક આને આ રીતે, આને આપણે ચેકા પાડી લઉં આ રીતે મસાલો ભરવા માટે આ રીતે, એટલે સુધી જાય એટલો પાડવાનો ચેકો આપણે એમ, આપણે આમાં મસાલો ભરી શકીએ એ રીતનું એમ. આ રીતે આપણે ચેકા પાડવાના, આમાં આપણે મસાલો ભરવાનો છે. આ રીતનો આ મસાલો છે. આ રીતે ટમેટાને જોઈ લેવાનું ખોલીને આપણે, આમાં આપણે મસાલો ભરવાનો. એકદમ ભરી લેવાનું એમ. આ રીતે તો બધા ટમેટા આપણે સુધારીને આ રીતે ભરી લેવું. આ બધા ટમેટા આપણે ભરી લીધા છે આ રીતે, એકદમ સરસ મસાલો ભરાઈ ગયો છે. અને આ આપણે જે મસાલો વધ્યો છે એને આપણે ગ્રેવીમાં નાખવાનો છે, એટલે મસાલો હંમેશા વધારે જ બનાવવાનો એમ. અમે ઘરમાં 5 જણા છીએ તો મેં 11 ટમેટા બનાવ્યા છે એમ, કેમકે 2-2 ટમેટા તો બધાને જોઈએ જ એમ. એટલે તમે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો એમ. તો આને આપણે વરાળે બાફવાના છે. તો આપણે સ્ટીમરમાં પાણી નાખ્યું છે આમાં, હવે આની એની ઉપર આપણે આ રીતે જારી રાખી દેવાની અને ગેસ આપણે ચાલુ કરી દેવું અને બધા ટમેટા આપણે એમાં ગોઠવી દેવું આ રીતે, જે રીતે આપણે લીલા મરચા બાફ્યા હતા એ રીતે એમ. આ રીતે આપણે બધા ટમેટા ગોઠવી દેવાના એમ, અને વધારે હોય તો આપણે ઉપરા ઉપર પણ રાખી શકીએ એમ. તો આને આપણે પાણી હજી આપણું ગરમ નથી એટલે થોડીક વાર લાગશે એમ, તો આને આપણે બફાવા દેવું ઢાંકીને. આ આપણે ટમેટા આમાં બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો વઘાર કરી લેવું. તો આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, આમાં આપણે તેલ નાખશું. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે ને તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં આખા મસાલા નાખશું, તેજપત્તા અને લાલ મરચાં. હવે આપણે એમાં જીરું નાખી દેવું. અને આપણે આખું લસણ નાખી દેવું. લસણને આપણે થોડુંક લાલ થવા દેવું. હવે આપણે એમાં હિંગ નાખી દેવું અને આપણે જે આદુ મરચાંને વાટેલું રાખ્યું હતું એ નાખી દેવું એમાં, લસણ ને આદુ મરચાં આ રીતે. ગેસ આપણે ધીમો કરી દેવું. હવે આપણે આમાં
આ મસાલો જે રાખ્યો હતો એ નાખી દે હું, એને આપણે તેલમાં આ રીતે મિક્સ કરી લઈશું. ગેસ આપણે ધીમો જ રાખ્યો છે આ રીતે. હવે આપણે એમાં બધા મસાલા નાખી દે હું, તો ધાણા જીરું ને હળદર અને લાલ મરચું બધું આપણે મસાલામાં મિક્સ કરી લઈશું. મીઠું નાખી દેવું આપણે થોડુંક, આપણે મસાલામાં નાખ્યું હતું એટલે આમાં આપણે ઓછું નાખવું એમ. બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં આ દહીં નાખી દેવું અને દહીંને આપણે મિક્સ કરી લેવું આમાં. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. થોડાક આપણે લીલા ધાણા નાખીશું. આ રીતે હવે આપણે આમાં પાણી નાખશું. આ આપણે નાની બે વાટકી પાણી નાખ્યું છે, હવે આને મિક્સ કરી લઉં. હવે આમાં આપણે ખાંડ નાખી દઉં. થોડીક ખાંડ આપણે મસાલામાં નાખી હતી, થોડીક આપણે આ ગ્રેવીમાં નાખીશ. હવે આપણે આ ગ્રેવીને ઉકળવા દઉં અને આપણે ટમેટાને એકવાર જોઈ લઉં, વચ્ચે વચ્ચે હલાવતા રહું. ટમેટા આપણે જોઈ લઉં, થોડાક હજી કડક છે તો હજી આને આપણે બફાવા દઉં. સેજ અમથા કડક છે એમ. તો આને હજી થોડીક વાર આપણે બફાવા દઉં. સેજ અમથા કડક છે આમ, જો ચાકુ એમ ખૂંચી જાય છે થોડુંક. અમુક અમુક એવા હોય જે વધારે લીલું હોય ને આ, બાકી આ તો થઈ ગયા છે એકદમ સરસ. તો હજી થોડીક વાર આને પાકવા દે હું આપણે. ગ્રેવીને આપણે ઉકળવા દે હું, વચ્ચે વચ્ચે હલાવતા રહે હું. આપણે ગ્રેવી ઉકળી ગઈ છે આ રીતે, તેલ એકદમ સરસ અલગ પડી જાય એમ. હવે આપણે ગેસ ધીમો કરી દઉં અને ટમેટાને જોઈ લઉં. હવે આપણે આ ટમેટા છે એને આપણે ગ્રેવીમાં નાખી દઉં આ રીતે લઈને. એકદમ સરસ બફાઈ ગયા છે. તો આપણે બધાય ટમેટા આ રીતે એક એક કરી અને ગ્રેવીમાં નાખી દઉં. ગેસ આપણે ગ્રેવીનો ધીમો કર્યો છે ને, આને આપણે બંધ કરી દઉં. આ રીતે આપણે બધાય ટમેટામાં નાખી દઉં. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે આ શાક. આ રીતે આપણે બધા ટમેટામાં નાખી અને આ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું.
ग्रेवी पाकी गेल छे ने टमेटा आपणा पाकी गेला छे। तो थोड़ीक वार आने आपणे ढाँकी देहुं एकदम धीमो गैस राखीने बे मिनिट माटे। बे मिनिट थई गई छे, हवे आपणे जोई लईए। હવે આપણાને ગેસ બંધ કરી દેહું, નીચે ઉતારી લેહું, થોડાક ઉપરથી લીલા ધાણા નાખશું। હવે આપણાને ગરમા ગરમ સર્વ કરીશું। હવે આને આપણે સર્વ કરીશું। સાઈડમાં આપણે ગ્રેવી નાખશું। તૈયાર છે આપણું જે આપણે કાચા લીલા ટમેટા આવે એનું ભરેલું શાક। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચા લીલા ટમેટાનું ભરેલું શાક।